ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને ઘણી બધી પ્રિપેરેશન કરવા મળશે. ક્લાસ વનથી લઈને ક્લાસની તમામ તૈયારી આપ લોકો કરી શકો છો, ભગવાનના દર્શન આપ લોકો કરી શકો છો. મારું નામ હર્ષલ જૈન અને 3+E એનો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને 2+E એનો ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં. જીપીએસસી એસટીએબ્લિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીએસએ બેંક પે એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું. 2019 પ્રિલિમ્સ ક્લિયર છું, 2021 પ્રિલિમ્સ ક્લિયર છું. મેન્સ તો રિઝલ્ટ આવવાનું બાકી છે, જેવું આવશે હું તરત જ જણાવીશ. ઓકે, શા માટે આપ લોકોએ અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જોડાવવું જોઈએ એનું કારણ છે. શા માટે? તો રીઝન એ છે કે તમે ઘરે બેસીને લાઈવ ભણી શકો. અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર ગુજરાત ભારતના, કમ્પ્લીટ સિલેબસ પ્રિપરેશન, રેગ્યુલર ડાર્કિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે. મેઇન્સ માટે તમારે અલગથી કોઈ ફીસ ન ભરવી પડે. મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ દેવામાં આવે. ભૂરાભાઈ છે તો એ ઘરની બહાર ન જવું પડે. આવવા જવાનો ખર્ચો નહીં, ખાવા પીવાનો ખર્ચો નહીં, રહેવાનો નહીં, અનનેસેસરી ખર્ચ નહીં, બુરી સંગતનો પ્રભાવ નહીં. ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે તમને આ પ્લસની અંદર મળી રહ્યા છે, તો તમારે એનો લાભ લેવો જોઈએ. આવી સ્કોલરશિપ ટેસ્ટ છે એ આવતી રહેતી હોય છે, બરાબર. દર રવિવારના દિવસે 100%, 75%, 50% સ્કોલરશિપ અનલોક કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરી લેવાનો છે આપ લોકોએ, બરાબર. આ મારો કોડ છે જે તમને અનલોક કરી આપશે મોક ટેસ્ટ. હા, મેં 10 ફાયદા તમારી માટે અલગથી તારવેલા જ છે, બરાબર. અહીંયા પૂર્વ દિશામાં અરવલ્લી અને ખેડા જિલ્લો એમ કરીને બે જિલ્લાની હદ સ્પર્શે છે, બરાબર. અહીંયા આખું લખી દઉં છું, લાસ્ટ ટાઈમ જેમ સમજાવ્યું હતું તમને એ રીતે. અહીંયા ગાંધીનગર લખીશ, ચાર છેડા ગાંધીનગરમાંથી નીકળશે આ રીતે, બરાબર. ઉત્તર દિશાની અંદર કોણ આવે? તો ઉત્તર દિશામાં સાબરકાંઠા જિલ્લો આવશે. પૂર્વ દિશામાં આવશે અરવલ્લી ખેડા. દક્ષિણ દિશામાં કોણ આવશે? તો દક્ષિણમાં અમદાવાદ. અને પશ્ચિમની અંદર આવશે મહેસાણા. એટલે ટોટલ તમને જિલ્લા પૂછે કે કેટલા જિલ્લાની હદ સ્પર્શે? 1, 2, 3, 4, 5 જિલ્લાની હદ સ્પર્શે. કેટલા જિલ્લાની હદ સ્પર્શે? 5 જિલ્લાની હદ સ્પર્શે. ચલો, રેડી બધાને આટલે સુધી? ક્લિયર કટ એકદમ? ડન છે, ચલો, ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ મૂવ ઓન કરી રહ્યા છે. કયા વર્ષમાં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ એવોર્ડ મળેલો છે? સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ મળ્યો છે ગાંધીનગરને. ખૂબ સારો પ્રશ્ન આવી રહ્યો. 1990 વર્ષ, કયું વર્ષ? 1990 વર્ષમાં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ મળેલ છે, બરાબર. ગ્રીનેસ્ટ સિટી ઓફ વર્લ્ડનો એવોર્ડ મળેલ છે. ગાંધીનગર જિલ્લાની ઉત્તર દિશામાં કયા જિલ્લાની હદ સ્પર્શે છે? હમણાં જ આપણે કરી ગયા ઉત્તર સાઈડમાં 1990. ચલો, જવાબ જ નથી આમાં, બરાબર. છે જવાબ? મને કહો જરા, જવાબ છે કે નહીં? જવાબ જ નથી આની અંદર, કારણ કે હમણાં તો આપણે કીધું કે ઉત્તર સાઈડમાં ગાંધીનગર જિલ્લાને સાબરકાંઠા જિલ્લાની હદ સ્પર્શ. એટલે આપેલ પૈકી એક પણ નહીં. આ ઘણા મિત્રો કેવું કે થોડુંક કહેવાય ને આમ બહુ હરખ હોય, હરખ શોખ, બરાબર. કેવું જબરદસ્ત એવો શોખ હોય, પ્રશ્ન આવે ને જવાબ આપી દેવાનો વાંચ્યા વગર ડિરેક્ટલી આમ ફટફટ ફટ. એટલા માટે ચલો
ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એટલા માટે આવું કંઈક લાવવું પડે. ચલો, હા, પશ્ચિમે તો મહેસાણા છે જ તે, બરાબર, પશ્ચિમે મહેસાણા છે જ, એમાં કંઈ વાંધો નહીં. ચિલ્ડ્રન બેચ કોર્સિસની વાત કરી લઈએ થોડીક આપણે. યુનિવર્સિટી, તો યાદ રાખજો, અહીંયા ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં 2009માં ઓરલી ચર્ચા કરેલો છે, બીજી બધી સંસ્થાઓને, કારણ કે બધી સંસ્થાઓની ચર્ચા છે તે ક્વેશ્ચનમાં ન કરી શકાય, બરાબર. એટલે જો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી લખું છું બાજુમાં, ચલો વાંધો નહીં, આ લખી દઈએ, GNLU 2003 કોબા ખાતે આવેલ છે. એક આડન થઈ ગયું, બીજું PDPU પંડિત દીનદયાલ યુનિવર્સિટી, બરાબર, પેટ્રોલિયમ યુનિવર્સિટી છે, તેની સ્થાપના વર્ષ થઈ 2007. તેના બાદ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી DAIICT, બરાબર છે, એનું સ્થાપના વર્ષ છે 2003. પછી કડી સર્વ વિદ્યાલય, KSV કડી સર્વ વિદ્યાલય છે, એની સ્થાપના 2007. પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર, આપણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલું, એની સ્થાપના 2008. કામધેનુ યુનિવર્સિટી, એની સ્થાપના 2009. પછી એક સ્વર્ણિમ સ્પોર્ટ્સ ઓથોરિટી, આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, તો સ્વર્ણિમ સ્પોર્ટ્સ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી લેટેસ્ટમાં, આ ખાસ યાદ રાખજો, બરાબર, યસ. ચલો, રેડી બધાને, આટલું ક્લિયર કટ. પછી એક પુસ્તકાલય છે, મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર, બરાબર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે, ચલો. અડાલજની વાવ, પાંચ માળની વાવ, અડાલજની વાવને બીજા નામથી ઓળખવામાં આવે, રૂડા વાવ અથવા રૂડાબાઈ વાવ. ઓકે, પાંચ માળની વાવ છે અને જયા પ્રકારની વાવ છે, પાંચ માળની વાવ અને જયા પ્રકારની વાવ. જયા પ્રકાર એનો સેન્સ થાય ત્રણ પ્રવેશ દ્વાર છે. સાત માળ રાણકી વાવમાં આવે, અડાલજની વાવમાં ના આવે, બરાબર, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. ધન, ચલો, આ અડાલજની વાવ છે, એક્ચુઅલમાં રાણી રૂડાબાઈ, બરાબર, એના દ્વારા બાંધવામાં આવી એવું કહેવાય, બટ ખરેખર તો મોહમ્મદ બેગડાએ બાંધકામ કરાવ્યું હતું રાણી રૂડાબાઈના કહેવા ઉપરથી, શરત ઉપરથી, બરાબર. એનો સ્થપતિ, સ્થાપત્યકાર ભીમાપુત્ર માણસ. આ ધ્યાનમાં રાખજો, ભીમાપુત્ર માણસ. ઓકે, રાણી ઘોડાભાઈ, 1499. ડન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે.
આયુર્વેદ કોલેજ કઈ જગ્યાએ આવેલી છે? જ્યાં તમને ખમણ છે એ લોકો બહુ ખાય છે એવું સ્થળ, ખમણ બહુ ફેમસ છે એવું સ્થળ જે લોદરા, લોદરાના ખમણ પ્રખ્યાત છે બરાબર. એ સિવાય લોદરા ખાતે બીજું આયુર્વેદ કોલેજ પ્રખ્યાત અને ત્રીજું બાલા હનુમાનજીનું મંદિર પ્રખ્યાત. ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની તમામ પરીક્ષાની તૈયારી આપણા આ પ્લેટફોર્મ પર થઈ શકે છે. એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બધું જ આવી ગયું. તો ગાઈઝ, ગુજરાત ક્લાસ 3 એક્ઝામ સબસ્ક્રિપ્શન તમારે કરવાનું થાય છે તો તમારે 12 મહિનાના 5500 રૂપિયા, 6 મહિનાના તમારે 4500 રૂપિયા અને 24 મહિનાના તમારે 8000 રૂપિયા લાગશે. કોડ તમારે ટાર્ગેટ જીપીએસસી યુઝ કરવાનો છે, જે મારો કોડ છે TARGET GPSC. હું તમને સજેસ્ટ કરીશ કે તમે 1 વર્ષ કાં તો મેક્સિમમ 2 વર્ષમાં જાઓ તો તમને બહુ ચીપેસ્ટ રેટમાં પડી રહ્યું છે તમારે આ સબસ્ક્રિપ્શન કરાય. સબસ્ક્રિપ્શન કરતાં કોડ ટાર્ગેટ જીપીએસસી ખાસ યુઝ કરવાનો છે. જય સોમનાથ. એકદમ ચીપેસ્ટ રેટની અંદર પ્રિપેર કરી શકો, તેમાં 6 મહિના, 12 મહિના, 24 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન કરાય અને તમે કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે. તો આ 10% ડિસ્કાઉન્ટ કોડનું, 10% ડિસ્કાઉન્ટ તમને અપ ટુ લેક્ચર ક્રેડિટનું મળી શકે અને જે સ્કીમ અવેલેબલ હોય અનએકેડમીમાં તે આપ લોકો લાભ લઈ શકો છો. જય સોમનાથ.